તો તૈયારીઓ માટે શું હાલમાં થઈ રહી છે વ્યવસ્થા, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, જે રીતે નરેન્દ્ર મોદી પણ અગાઉના દિવસે આવવાના સંકેત મળી રહ્યા છે, હાલમાં તૈયારીઓને અંતિમો અપાઈ રહ્યું છે, શું છે જાણકારી આપના મળે? જી ચિરાગ, જો વાત કરવામાં આવે તો આ મુલાકાત એ ખૂબ જ મહત્વની મુલાકાત છે, કેમ કે જે રીતે આજે જ અમેરિકાના હવાલાથી જે આખો રિપોર્ટ પ્રસારિત થયો છે તેની અંદર ભારતને ત્રીજા સ્તરની મજબૂત અર્થતંત્ર બતાવવામાં આવ્યું છે અને આ મુલાકાતથી ખૂબ જ અપેક્ષાઓ છે અર્થતંત્રને લઈને. આપ જોઈ શકો છો કે હાલ અમે બિલકુલ મોટેરાના જે મુખ્ય ગેટ છે ત્યાં ઊભા છીએ. આજથી વાત કરવામાં આવે તો આજથી તમામ જે મહત્વના પોઈન્ટ છે ત્યાં 25,000થી પણ વધારે પોલીસનો કાફલો અમદાવાદમાં એરપોર્ટથી લઈ અને મોટેરા સુધી અને ગાંધી આશ્રમ સુધી અને એની આસપાસના વિસ્તારોમાં 25,000 જેટલો પોલીસનો જે કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે. તેની સાથે જ આઈબીની જે ટીમ છે તે પણ વધુ સતર્ક થઈ છે. આપ જોઈ શકો છો કે પરવાનગી ન હોય તો તેવી સરકારી ગાડીઓને પણ અંદર જવામાં રોકવામાં આવી રહ્યા છે. કોઈ પણ પ્રકારના આઈ કાર્ડ બતાવવામાં આવે ત્યારબાદ પણ જવા દેવામાં નથી આવતા, કેમ કે આ સિક્યુરિટીને લઈ અને આખી ખૂબ જે અલાયદી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે મોટેરામાં તો મોટેરાની અંદર સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. 7 ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય રાખવાના છે. તો આપ જોઈ શકો છો કે આ તમામ જે અધિકારીઓ છે સરકારના, કેન્દ્ર સરકારના કોર્પોરેશન સાથે જોડાયેલા અલગ અલગ વિભાગના અધિકારીઓ છે કે જે ઝીણામાં ઝીણી જે છેલ્લી વ્યવસ્થા છે તેને ઓપ આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરવામાં આવે, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની જ્યારે પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે, અમદાવાદમાં આવી રહ્યા છે, ત્યારે મોટેરા સ્ટેડિયમમાં તેમની માટે બિલકુલ અંદરની બાજુ એક આખો ગ્રીન હાઉસ પણ ઊભો કરવામાં આવ્યો છે. તેને લઈને પણ જે તૈયારીઓ છે તે ચાલી રહી છે અને આપ જોઈ શકો છો કે જે રીતે પોલીસની સઘન ચેકિંગ થઈ રહી છે, કેમ કે 50 જેટલા જે અધિકારીઓ છે તેમને અલાયદા આની માટે ફાળવવામાં આવ્યા છે. 50 અધિકારીઓ માત્ર ને માત્ર આંદોલનકારી સહિતના જે બીજા લોકો છે તેની પર જ વોચ રાખશે, પરંતુ 7 લેયર પોલીસ સુરક્ષા સિક્યુરિટી એને અહીંયા બનાવવામાં આવી છે. આજે રસ્તો એટલો ખુલ્લો જોવા મળી રહ્યો છે, બપોર બાદ આ તમામ જે રોડ છે તેને બ્લોક કરી દેવામાં આવશે. અજાણ્યા વ્યક્તિઓને આ જગ્યાથી 3 કિલોમીટર દૂરથી પણ એન્ટ્રી આપવામાં નહીં આવે અને જ્યારે જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા આવવાના છે આ તમામ રસ્તાઓ પરથી જે લોકોને પ્લેટિનમ પાસ ઇસ્યુ કરવામાં આવશે, પ્લેટિનમ પાસ ધારકો આ રોડ ઉપરથી અંદર જઈ શકશે અને તેની સિવાયની જે વ્યવસ્થાઓ છે તે અલગ કરવામાં આવી છે. કોઈને પણ સાધન લઈને વાહન લઈને આવવા દેવામાં આવશે નહીં, પરંતુ જો વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વની આ જે મુલાકાત છે તેને માનવામાં આવી રહી છે. આર્થિક રીતે અને જો ફાઇનાન્શિયલી વાત કરવામાં આવે તો ફાઇનાન્શિયલી રીતે અને જે વિદેશી નીતિની વાત કરવામાં આવે વિદેશી નીતિના માટે પણ આ ખૂબ જ મહત્વની છે. સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન ખુદ એક દિવસ પહેલાં આવવાના છે તમામ જગ્યા પર, જ્યાં પોતે રોડ શો થવાનો છે, રોડ શો નહીં તે પોતે ચકાસણી કરવાના છે અલગ અલગ જગ્યા પર, ન માત્ર રોડ શોની ચકાસણી કરવાના છે પરંતુ આ જ મોટેરા સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થાથી માંડી અને તમામ વસ્તુને સ્ક્રુટિની કરવાના છે, કેમ કે ખૂબ જ મહત્વની આ ડીલ, આ મહત્વની મુલાકાત માનવામાં આવી રહી છે. હાઉડી મોદીની જેમ નમસ્તે ડોનાલ્ડ ટ્રમ્પ એક આખો જે કાર્યક્રમ છે તે ઊભો થઈ રહ્યો છે. સરકારને 100 કરોડની આસપાસ રાજ્ય સરકારનો ખર્ચ આવી રહ્યો છે એક અનુમાન પ્રમાણે. બિલકુલ કિંજલ, બે વાત એ કરવાની અધિકારી મુદ્દે કે અધિકારીઓને પણ પ્રોટોકોલમાં રહેવાની સૂચના આપી દેવાઈ છે, ડ્રેસ કોડ નક્કી કરાયો છે, આ ઉપરાંત 50 ઓફિસર્સ એવા નિમણૂક કરાયા છે કે જે વિરોધ પ્રદર્શન જે લોકો કરતા હશે એની પર વિશેષ વોચ રાખશે. બિલકુલ ચિરાગ, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે એ જ અધિકારીઓ અંદર જઈ રહ્યા છે, જે અધિકારીઓને અંદર જવા માટે સૂચના આપવામાં આવી છે એ જ અધિકારીઓ અંદર જઈ રહ્યા છે કે જેમને અંદર જવા માટેના એક કાર્ડ આપવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે એસપીજીના જવાનો હોય કે જે સ્પેશિયલ ટીમ છે, સુરક્ષાની ટીમ છે, તે અડખડે પગ અહીંયા છે અને તમામ જે કેમ્પસ છે કેમ્પસની સતત સ્ક્રુટિની થઈ રહી હોય છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે જે આ જેમને આઈ કાર્ડ આપવામાં આવ્યા છે તેમને જ અહીંથી જવા દેવામાં આવી રહ્યા છે. આ તો ખૂબ જ પ્રાઇમરી જગ્યા છે, તેની આગળ પણ આ જ પ્રકારે લેયર બનાવવામાં આવ્યા છે અને 50 અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા માત્ર ને માત્ર એ જવાબદારી સોંપવામાં આવી છે કે સત્યાગ્રહ છાવણી પર જે 4 આંદોલન ચાલી રહ્યા છે, જે 4 આંદોલનની અંદર લોકો ઉભા છે, તે કોઈ પણ રીતે રોડ શો સુધી ન આવે, રોડ શોમાં કોઈ પણ રીતની ખલેલ ના પહોંચે અને જે રૂટ છે તે રૂટ એકદમ યોગ્ય રીતે આખો જે રોડ શો થવાનો છે ત્યાં સુધીનું કાર્ય સંપૂર્ણ થાય તે માટે ખાસ જે ટીમ છે 50 અધિકારીઓની પણ સરકાર બનાવી છે.